विद्यार्थी मित्रों, नवयुग स्कूल द्वारा आयोजित डिजिटल लेक्चर में आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण एक विषय गुजराती एम पुनरावर्तन में आप शब्द बनावो तो आपने अँ गोल में तमने आग एक अक्षर आपेलो छे अने अहीं तमने बे अक्षर आपेला छे, तो आपणे आ त्रणेय अक्षरने साथे मळी अने एक शब्द बनावानो छे। तो चालो जोई, पहेलामां जोईए, अहीं आपणने आपेलू छे अनेकानो आ अने अहीं आपेलू छे सनो, तो आ त्रणેયથી આપણે કયો શબ્દ બનશે? આ સનો। તો અહીંયા આપણે પહેલી લીટીમાં લખશું આ સન, ત્યાર પછી બીજું છે અહીંયા, આ તો આપેલો જ છે, અહીંયા છે કારો, તો ત્યારે કયો શબ્દ બનશે? ત્રણેયથી આ કા રો। ત્યાર પછી ત્રીજું, અહીંયા શું આપેલું છે? રામ, તો શું બનશે? આ રામ। ત્યાર પછી અહીંયા છે સા આપેલું છે અને અહીંયા પણ અલગ અલગ અક્ષર આપેલા છે, તો આપણે આનાથી શબ્દ બનાવવાનો છે, તો પેલું શું બનશે? સાબર, તો આપણે અહીંયા લખશું સા બ ર। ત્યાર પછી અહીંયા બીજું છે સા અને અહીંયા આપેલું છે ગર, તો શું શબ્દ બનશે? સાગર, તો આપણે અહીંયા લખશું સા ગ ર। ત્યાર પછી ત્રીજો કયો શબ્દ બનશે? સા વ જ, તો આપણે અહીં લખશું સા વ જ। એના પછી અહીંયા પણ એવી જ રીતના આપેલું છે, ચાલો આપણે શબ્દ બનાવીએ અ સર, શું શબ્દ બન્યો? અસર, તો આપણે અહીંયા લખશું અ સ ર। ત્યાર પછી બીજો કયો શબ્દ બનશે? અ ગ ન, તો આપણે અહીં લખશું અ ગ ન। ત્યાર પછી ત્રીજો શબ્દ કયો બનશે? અ ર જ, તો આપણે અહીં લખશું અ ર અને જ। એના પછી અહીંયા નીચે પણ આપણને એવી જ રીતના આપેલું છે, તો ચાલો આપણે શબ્દ બનાવીએ। પેલું શું થશે? ના ર દ, તો આપણે અહીં લખશું ના ર દ। ત્યાર પછી બીજો કયો શબ્દ બનશે? ના રા જ, તો આપણે બીજી લીટીમાં લખશું ના રા જ। અને ત્યાર પછી ત્રીજો કયો શબ્દ બનશે? ના દાન, તો આપણે અહીં લખશું ના દા ન। ત્યાર પછી અહીંયા પણ એવી જ રીતના આપેલું છે, ચાલો આપણે શબ્દ બનાવીએ। પેલું છે, શું બનશે? વેદ, તો આપણે અહીં લખશું વે દ। ત્યાર પછી બીજો શબ્દ કયો બનશે? વેર, તો આપણે અહીંયા લખશું વે ર। અને ત્રીજો કયો શબ્દ બનશે? વેગ, તો આપણે અહીં લખશું વેગ। એના પછી આગળ અહીંયા બોક્સ આપેલો છે અને પાછળ ગોળ આપેલું છે, તો આપણે અહીંયા પહેલો અક્ષર કયો લખશું? આ, અને બીજો અક્ષર આ, તો એનાથી મળીને કયો શબ્દ બને છે? ચાલો આપણે જોઈએ, તો પેલું શું બનશે? સેવા, તો આપણે અહીંયા લખશું સે વા। એના પછી બીજું દેવા, તો આપણે અહીં લખશું દેવા। અને એના પછી વાવા, તો આપણે લખશું વા વા। એના પછી પાછું આપેલું છે, આગળ બોક્સ આપેલા છે અને પાછળ ગોળ આપેલું છે, તો ચાલો આપણે એનાથી શબ્દ બનાવીએ। તો પહેલાં શું બનશે? સેવા, તો ફરી એક વખત સેવા, આપણે અહીં લખશું
એના પછી મેવા શું બનશે? મેવા. તો આપણે અહીં લખશું મેવા. એના પછી શું બનશે? દેવા. તો આપણે અહીં લખશું દેવા. ત્યાર પછી અહીં આપેલું છે, આગળ તમને ગોળ આપેલું છે અને પાછળ બોક્સ આપેલું છે. તો ચાલો આપણે શબ્દ બનાવીએ. પેલું શું બનશે? સેના. તો આપણે અહીંયા લખશું સેના. ત્યાર પછી બીજો શબ્દ કયો બનશે? સેવક. તો આપણે અહીં લખશું સેવક. એના પછી ત્રીજો કયો શબ્દ બનશે? સેજ. તો આપણે અહીં લખશું સેજ. તો આજે તમારે હોમવર્કમાં નોટબુકની અંદર આ સરસ દોરી અને શબ્દ બનાવી અને લખવાનું છે. જય શ્રી કૃષ્ણ બાળકો.